જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે બનાના શેક. બનાના શેક બનાવવા માટે આપણે ત્રણ બનાના પાકા લીધા છે. કાચા નથી લેવાના, આ રીતના ચૂમકી પડે એવા લેવાના છે. એક ગ્લાસ મેં પાણી દૂધ લીધું છે, ફૂલ ફેટ દૂધ આવે છે તે. કાચુ બદામ લીધા છે, ત્રણ ઇલાયચીના દાણા અને જાયફળ લીધું છે, અને ખાંડ લીધી છે. આ બનાના મિલ્ક શેક એકદમ શરીરમાં હેલ્ધી છે અને આપણા તણાવ દૂર કરે છે. અને જો મેનતાવ કામ હોય તો તે લોકોને દરરોજ બે કેળા ખાવા જોઈએ. અને કેળામાં ભરપૂર કેલ્શિયમ હોય છે, એટલે આ મિલ્ક શેક આપણે બહુ જ શરીરમાં કામ આપે છે. હવે આપણે બનાના મિલ્ક શેક બનાવશું. પેલા આપણે બનાનાની છાલ ઉતાર લેશું. બનાનાની છાલ ઉતાર લેશું. એકદમ મસ્ત બનાના છે આપણા, એકદમ પાકા લેવાના છે, એટલે આપણું શેક બહુ મસ્ત બને. આ રીતે આપણે ત્રણે કેળાની છાલ ઉતાર લેશું. જો કાચા કેળા હશે તો તમારે પાકા કેળા જેવો ટેસ્ટ નહીં આવે અને મસ્ત પણ નહીં બને, એટલા માટે ફૂલ પાકેલા લેવાના છે. હવે આપણે એક મિક્સર જારમાં નાખી દેશું. એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં આપણે કટ કરી લેશું આપણા બનાના. આ તાસીર ઠંડા બહુ હોવાથી ઉનાળામાં આ મિલ્ક શેક ગરમી નથી લાગવા દેતો આપણે, એકદમ મસ્ત શરીરમાં કામ આપે છે. આ રીતના આપણે બધા બનાના સુધારી લેશું. તમે તમારા પ્રમાણમાં ખાંડ લઈ શકો છો. મેં એક નાની વાટકી લીધી છે. ઇલાયચી અને જાયફળનો પાવડર નાખી દેશું. કાજુ નાખી દેશું, બદામ નાખી દેશું, ત્યારબાદ આપણે દૂધ નાખી દેશું. હવે આપણે ક્રશ કરી લેશું. આપણું બનાના મિલ્ક શેક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યું છે. આપણે થોડા થોડા આ રીતના રહેવા દેશું તો મજા આવશે. જો તમારે પ્લેન કરવું હોય તો તમે પ્લેન પણ કરી શકો છો, પણ આ રીતના મજા આવે છે ખાવા પીવાની આપણે, એટલે આ રીતના થોડા થોડા ટુકડા આપણે રહેવા દેશું. એલચી અને જાયફળ પણ તાસીરે ઠંડા હોવાથી ઉનાળામાં બહુ જ શરીરમાં કામ આપે છે. લૂ, આનાથી લૂ પણ આપણે લાગતી નથી. રોજ બપોરે આપણે એક ગ્લાસ પી લેવાથી. હવે આપણે ગ્લાસમાં નાખી દેશું. આ રીતના બનાવવાથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે. એકવાર બનાવશો તો બાળકો મોટા બધા કહેશે કે બીજી વાર બનાવો, એટલું મસ્ત આ બને છે ફ્લેવર વાળું. તમે જોઈ શકો છો મસ્ત મજાનું બની ગયું છે આપણે. હવે આપણે તેમાંથી કાજુ બદામ ગાર્નિશ કરી દેશું. મસ્ત થઈ ગયું છે. હવે આપણે સર્વ કરીશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.